ગુજરાત વિધાનસભાની 2012ની ચૂંટણીમાં કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારો ભાજપની પડખે રહ્યા હતા. આ વિસ્તારની કુલ 54 બેઠકોમાંથી 35 બેઠકો ભાજપે કબજે કરી હતી. કોંગ્રેસને કુલ મળીને 15 બેઠકો મળી હતી અને એનસીપીને 1 બેઠક મળી હતી, જ્યારે કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીને 2 બેઠકો મળી હતી. આ આખો વિસ્તાર ભાજપનો ગઢ મનાર છે. કચ્છની 6, સુરેન્દ્રનગરની 5, રાજકોટની 11, જામનગરની 7, પોરબંદરની 2, જૂનાગઢની 9, અમરેલીની 5, ભાવનગરની 9 મળી અને કુલ 54 બેઠકો આ વિસ્તારમાં છે. જોકે જિલ્લાઓના વિભાજનો બાદ જિલ્લાઓની સંખ્યા વધી છે, જેમાં દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, મોરબી અને બોટાદ જેવા જિલ્લાઓ ઉમેરાયા છે, પરંતુ બેઠકોની સંખ્યા યથાવત રહી છે. 2012ની ચૂંટણીમાં કચ્છ જિલ્લાની 6 બેઠકોમાંથી 5 બેઠકો ભાજપે મેળવી હતી અને કોંગ્રેસને માત્ર 1 બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાની કુલ 5 બેઠકો છે, જેમાંથી વર્ષ 2012માં માત્ર 1 બેઠક કોંગ્રેસને મળી હતી. સોમાગાંડા પટેલ આ જિલ્લામાંથી વિજય બન્યા હતા, જોકે તેઓ પણ માત્ર 1561 મતોની પાતળી બહુમતીથી જીત્યા હતા. રાજકોટ જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જબરદસ્ત ટક્કર થઈ હતી. જિલ્લાની કુલ 11 બેઠકો પૈકી 6 ભાજપને મળી હતી તો 5 કોંગ્રેસને ફાળે ગઈ હતી. આ વિસ્તારની બેઠકમાંથી 1 રાજકોટ પશ્ચિમની બેઠક ઉપરથી વજુભાઈ વાળા ચૂંટાયેલા. વજુભાઈ વાળાને ગુજરાત વિધાનસભાના સ્પીકર બનાવાયા હતા અને બાદમાં જ્યારે નરેન્દ્રભાઈ 2014ની લોકસભા ચૂંટણી જીતીને દિલ્હી ગયા ત્યારે વજુભાઈ મુખ્યપ્રધાન પદના મજબૂત દાવેદાર હતા. જોકે તે સમયે આનંદીબેન પટેલ ઉપર પસંદગીનો કળશ ઢોળાયો અને વજુભાઈને કર્ણાટકના રાજ્યપાલ બનાવાયા. 2012ની વિધાનસભાની ચૂંટણીમાં વિઠ્ઠલ રાદડિયા ધોરાજી બેઠક ઉપરથી 2943 મતની પાતળી બહુમતીથી જીત્યા હતા. જોકે આ ચૂંટણી જીત્યા બાદ તેમણે 2014ની લોકસભાની ચૂંટણી સમયે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો અને ભાજપમાં જોડાઈ ગયા. તેઓ 2014ની લોકસભાની ચૂંટણીમાં જીતીને સાંસદ બન્યા અને તેમના પુત્ર જયેશ રાદડિયા પણ કોંગ્રેસમાંથી જેતપુર બેઠક ઉપરથી ચૂંટાયા હતા અને બાદમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા. ભાજપમાંથી તેઓ પેટા ચૂંટણી લડ્યા, જીત્યા અને હાલમાં ગુજરાતના મંત્રીમંડળમાં છે. જામનગર જિલ્લામાં ભાજપની સ્થિતિ શ્રેષ્ઠ હતી. 7માંથી 5 બેઠક ભાજપે જીતી હતી, જ્યારે કોંગ્રેસને માત્ર 2 બેઠકો જ મળી હતી. પોરબંદરની 2 બેઠકમાંથી 1 ભાજપને અને 1 એનસીપીને મળી હતી. જૂનાગઢ જિલ્લાની 9 બેઠકોમાંથી ભાજપને 4 અને કોંગ્રેસને 4 બેઠકો મળી હતી, જ્યારે વિસાવદરની 1 બેઠક ઉપર ગુજરાત પરિવર્તન પાર્ટીના કેશુભાઈ પટેલ વિજય થયા હતા. અમરેલી જિલ્લાની 5 બેઠકમાંથી ભાજપને 2 બેઠકો અને કોંગ્રેસને 2 બેઠકો, જ્યારે જીપીપીને 1 બેઠક પ્રાપ્ત થઈ હતી. જીપીપીના નલિન કોટડિયા માત્ર 1575 મતની સરસાઈથી જીત્યા હતા. ભાવનગર જિલ્લાની કુલ 9 બેઠકોમાંથી 8 બેઠક ઉપર ભાજપે જીત મેળવી હતી અને કોંગ્રેસને માત્ર પાલિતાણા બેઠક ઉપર જ જીત મેળવી હતી. આ સમગ્ર પરિણામ જોતા કહી શકાય છે કે વર્ષ 2000ની ગત વિધાનસભાની ચૂંટણીમાં કચ્છ અને સૌરાષ્ટ્રની બેઠક ઉપર ભાજપનો દબદબો રહ્યો હતો.